હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખડગઢ ગામના ધોરણ 10 પાસ મનીષાબેન પટેલ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી ઊભી કરી રહ્યા છે. મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો સદુપયોગ કરી પગભર બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ મનીષાબેન છે. મનીષાબેન જણાવે છે કે મહિલા ઘરનો મજબૂત સ્તંભ છે, તે જેટલો સશક્ત તેટલો પરિવાર સશક્ત બને છે. તેઓ ધોરણ 10 પાસ છે, ઊંચું ભણેલા હોવાથી સારી નોકરી તો મળે નહીં, ઉપરથી ઘર પરિવાર બાળકોની જવાબદારી હોય, ગામડામાં ખેતી અને પશુપાલન કરવાની સાથે ઘરે બેઠા નાની મોટી વસ્તુઓ બનાવે છે. લગ્ન પહેલાં માત્ર શોખ ખાતર શિવણકામ શીખ્યા હતા, આજે તેમાંથી આવક ઊભી થાય છે. હાલમાં હેન્ડ પર્સ, મોબાઈલ કવર, બાળકો માટે સાદા ગોળિયા, પાઇપવાળા ગોળિયા, હિંચકા, ડ્રેસ, ચણિયા ચોરી જેવી વસ્તુઓ બનાવી વેચાણ કરું છું. બજાર કરતાં ઓછા ભાવે અને સારી વસ્તુઓ આપવાથી લોકો સામેથી મને ઓર્ડર આપે છે. વધુમાં તેઓ જણાવે છે કે બપોરના નવરાશના સમયે તેઓ આ કામ કરે છે. સાથે હિંમતનગર ખાતેથી અમુક દુકાનોમાંથી તેમને કપડાની બેગ બનાવવાના ઓર્ડર મળે છે, જેમાં કટિંગ અને સિલાઈ માટે દોરા તમામ વસ્તુઓ દુકાનદાર ઉપલબ્ધ કરાવે છે. માત્ર તેમને સિલાઈ કરીને આપવાની હોય છે, જેની મજૂરી તેમને ઘરે બેઠા જ મળે છે. મનીષાબેન આ કામ થકી મહિને ઘરે બેઠા 7-8 હજાર રૂપિયાની કમાણી કરે છે. નવરાશના સમયમાં કરવામાં આવતા આ કામથી તેમના ઘર પરિવારની દેખભાળ સારી રીતે કરી શકે છે, સાથે પોતે આર્થિક રીતે પગભર બની શકે છે. પોતાના પૈસા માટે બીજા સામે હાથ લંબાવવો પડતો નથી. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજી.